નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. સ્વાગત છે આપનું મહામંથનમાં. આજે આપણે ચર્ચા કરીશું, હવે લટકાવી દો. નિર્ભયા મોતની ચીર નિંદ્રામાં પહોંચી ગઈ, પણ દેશને જગાવતી ગઈ. વાત છે 16 ડિસેમ્બર 2012 ના એ જધન્ય દિવસની, કે જયારે નિર્ભયા પર પાશવી બળાત્કાર થયો, ઠેર ઠેર ન્યાયની માંગ ઉઠી, કેટલાય વિરોધ થયા, અને અંતે સુપ્રીમ કોર્ટે અપેક્ષા મુજબ ચુકાદો પણ આપ્યો. નિર્ભયા પર બળાત્કાર ગુજારનારામાંથી જેણે સૌથી વધુ બર્બરતા આચરી હતી તે આરોપી સગીર હોવાથી નિયત સજા ભોગવીને છૂટી ગયો, જ્યારે એક આરોપીએ તિહાર જેલમાં આત્મહત્યા કરી. હવે બાકીના 4 આરોપીઓને ફાંસીની સજા યથાવત છે. સવાલ એ છે કે હવે આ 4 આરોપીઓને વહેલામાં વહેલી તકે ફાંસીએ લટકાવી દેવા. હવે આરોપીઓને રિવ્યુ પિટિશન, ક્યુરેટિવ પિટિશન કે રાષ્ટ્રપતિ પાસેની દયા અરજીની તક આપવી જોઈએ કે કેમ, આજ વિષય પર છે અમારી વિશેષ રજૂઆત. હવે લટકાવી દો મહામંથનમાં મારી સાથે. સમગ્ર દેશને અચમચાવી મૂકનાર દિલ્હી ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આ મામલામાં દોષી અક્ષય ઠાકોર, વિનય શર્મા, પવન ગુપ્તા અને મુકેશની ફાંસીની સજા કાયમ રાખી છે. સુપ્રીમ કોર્ટમાં ચારેય દોષીઓની ફાંસીની સજા યથાવત રાખતા કોર્ટે રૂમ કોર્ટનું આખું તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. નિર્ભયા કેસને સુપ્રીમ કોર્ટે આઘાતની સુનામી ગણાવ્યો. ચારેય દોષીઓને આ સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. નિર્ભયાના આરોપીઓની સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી છે. આ મુદ્દે એડવોકેટ્સનું શું કહેવું છે આવો જોઈએ. હમને તો ચાંદ સિતારો કી રાતો કી તમન્ના કી થી, પર હમે સ્યાહ કાલી રાતો કે સિવા કુછ નહીં મિલા. મેને કોર્ટ મેં ભી બોલા મેં ઇસસે અસંતુષ્ટ હું, ઓર જૈસે જજમેન્ટ મિલ જાયેગા ઉસકો સ્ટડી કરકે હમ ઉસ પે જો રિવ્યુ હૈ હમ રિવ્યુ ફાઇલ કરેંગે. અક્ષય કુમાર સિંહ, વિનય શર્મા ઓર પવન ગુપ્તા કે લિયે રિવ્યુ ફાઇલ કરેંગે. સમાજ મેં મેસેજ કે લિયે કિસી કો ફાંસી નહીં દે સકતે. પનિશમેન્ટ કા અર્થ હૈ, પનિશમેન્ટ કા મતલબ હૈ સુધાર, ઉસે સુધારા જાય. મહાત્મા ગાંધી કે સિદ્ધાંત કી તો ધજ્જિયાં ઉડ ગઈ. મહાત્મા ગાંધી જી ને કહા થા નોન વાયલેન્સ, અહિંસા હોની ચાહિયે, અહિંસા હૈ. હ્યુમન રાઇટ્સ કી તો ધજ્જિયાં ઉડ ગઈ. જીને કા અધિકાર હૈ. પહેલે દિન સે આજ તક હમ એક હી બાત કહે રહે હૈ, જો ભી ઇસ કેસ કા રિયલ અભિયુક્ત હૈ ઉસે સજા દી જાની ચાહિયે, સિર્ફ ફાંસી કી. યે મેરી પહેલી લાઇન થી આર્ગ્યુમેન્ટ કી. પહેલે દિન સે આજ ભી મેં યહી બાત કહે રહા હું. लेकिन राज्य ने, पुलिस ने खुद एविडेंस फाइल किया है कोर्ट के अंदर, जो कहता है कि मुकेश बस में नहीं था. 9 बजे मुकेश ने लाजपत नगर से मुनीरका में जो बस थी उसमें राम सिंह से टेलीफोन पर बातचीत की, और 9 बजे ही एग्जैक्टली विदिन ए मिनट वो दोनों लड़के लड़की बस में चढ़े हैं. दोनों लड़के लड़कियों ने कहीं नहीं कहा कि उन्होंने बस में मुकेश को चढ़ते हुए कहीं भी देखा है. ऐसी स्थिति में स्टेट का और मुकेश का एक क्लेम कहाँ से सिद्ध कर सकता है कि मुकेश इस केस में इन्वॉल्व था. तो हम इसमें रिव्यू जाएंगे. નિર્ભયા કેસના આરોપીઓની સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી છે, અને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નિર્ભયાના માતા પિતાએ સંતોષ પણ વ્યક્ત કર્યો છે. ફેસલે કો મેં બહુત અહમ લે રહા હું, કે યે ફેસલા હમારે લિયે હી નહીં બલ્કિ પૂરે દેશ કે લિયે એક બહુત બડા ફેસલા હૈ. ઓર જિસ તરહ સે યે ઘટના ભી એક અજીબો ગરીબ થી, વૈસે હી યે ફેસલા ભી એક બહુત બડા. થેન્ક યુ. તો આપ 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 ઇસ ફેસલે કે બાદ ખુશ હૈ? હા બિલકુલ ખુશ હૈ, હમ ભી ખુશ હૈ, ઓર હમે ઉમ્મીદ હૈ કે હમારે સાથ જો ભી લોગ જુડે હુએ હૈ સભી ખુશ હૈ. બિલકુલ ન્યાય મિલા, હમ ન્યાય કે એક કદમ ઓર આગે બઢ ગયે. અભી લડાઈ હૈ, લેકિન યે બહુત બડા ફેસલા થા. યહાં પે એક ભગવાન કે બાદ યહી સ્થાન હોતા હૈ, તો મુઝે ઉમ્મીદ થી કે ડર તો થા, લેકિન ડર સે જ્યાદા હમે વિશ્વાસ થા કે જિસ તરહ સે ક્રાઇમ હુઆ હૈ ઉનકો સજા જરૂર મિલેગી ઓર નિર્ભયા કો ઇન્સાન લગભગ. દર્શક મિત્રો, જે રીતે 16 ડિસેમ્બર 2012 ના રોજ જે દિલ્હીમાં ઘટના ઘટી નિર્ભયા કાંડ, એ નિર્ભયાથી સરકાર જાગી, દેશ જાગ્યો, અને આખરે આ બાબતે આજે નિર્ણય આવ્યો છે. નિર્ણયમાં જે રીતે ચારે ચાર જે આરોપીઓ છે એને ફાંસી એ લટકાવી દેવાનો સુપ્રીમ કોર્ટે નિર્ણય યથાવત રાખ્યો છે. મુદ્દો એ છે કે જે રીતે ફાંસીની સજા અપાયા બાદ પણ આરોપીઓને ઘણી વખત ક્યુરેટિવ પિટિશન, પછી રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી, રિવ્યુ પિટિશન, આ તમામના લાભો પણ મળતા હોય છે,
परंतु सवाल अगेन ए थाय छे कि निर्भया ने न्याय मळ्यो छे के केम, अने आ मामले आ लोकोने हवे आगळ आ बधी तको मळवी जोईए के केम, के आखरे हवे लटकावी देवो जोईए। आ तमाम बाबतो उपर आपणे चर्चा करी रह्या छीए। अपनी साथ त्रण महानुभावो जोड़ाया छे। विनोद पंड्या छे, जाणीता वकील छे, मित्तल पटेल छे, सामाजिक कार्यकर छे, અને ફિલ્મ અભિનેત્રી ખેવના રાજ્યગુરુ છે। ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં। વિનોદભાઈ, પહેલા હું આપને પૂછવા માંગીશ કે આ સમગ્ર મામલામાં સુપ્રીમ કોર્ટનો જે રીતે ચુકાદો આવ્યો છે, એ ચુકાદાને કઈ રીતે જોઈ રહ્યા છો? સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એને લેન્ડમાર્ક ચુકાદો કહી શકાય, અને ખાસ કરીને આ ચુકાદો લાવવા માટે અથવા ચુકાદાનું વાતાવરણ બનાવવા માટે દેશની જનતાના માટે જબરજસ્ત કામ કર્યું છે। દેશની જનતાએ જે સ્ત્રીઓના અધિકારો માટે જાગૃતિ બતાવી અને એના પરિણામરૂપ આ એક ઘણો સારો કહી શકાય એવો ચુકાદો આવ્યો છે। પણ સાથે સાથે આવી અનેક નિર્ભયાઓ આખા ભારતમાં લગભગ 18 કલાકે એક રેપ થાય છે, અને એવી દરેક નિર્ભયા પર આ પ્રકારનો જો અમલ આવે અને એનું અમલીકરણ થાય કાયદાનું તો ઘણો ફાયદા કરે છે। બિલકુલ, જે રીતે મિત્તલ પટેલ પણ આપણી સાથે છે। મિત્તલ, આ સમગ્ર મામલામાં જ્યારે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે કોર્ટરૂમ છે એ તાળીઓના ગગડાટથી ગુંજી ઉઠ્યો, કારણ કે જે નરાધમોએ બળાત્કાર કર્યો હતો નિર્ભયા ઉપર એમને ફાંસીની સજા આપવામાં આવી હતી। શું કહેશો? ખૂબ આવકારદાયક, અને આખા દેશની જનતા આ કેસના ચુકાદાને જોઈ રહી હતી। એટલે હાઈકોર્ટે ફાંસીની સજા આપીને સુપ્રીમ કોર્ટે પણ એ કાયમ રાખ્યું, એટલે હું એવું કહીશ કે નિર્ભયાને બહુ મોટી સ્મરણાંજલિ, શ્રદ્ધાંજલિ કરતાં સ્મરણાંજલિ એને આપી એવું કહી શકાય। અને લાખો લોકો, એટલે જે વિકૃતિ સાથે સમાજમાં, સમાજ છે એટલે વિકૃતિ હોવાની, એ વિકૃતિ સાથે સમાજમાં જે લોકો જીવી રહ્યા છે એના માટે પણ આ બહુ જ મોટું એક કહેવાય ને સીમાચિહ્ન રૂપા ચુકાદો છે, અને એ 17 વખત વિચાર કરતા થાય એવું ચોક્કસ આપણે કહી શકીએ। આપણે ઈચ્છીએ નહીં કે સમાજમાં આવી કોઈ પણ ઘટના બને ને કોઈ પણ નિર્ભયાને આ પ્રકારે વેઠવું પડે અથવા સહેવું પડે, પણ વિનોદભાઈએ કહ્યું એ પ્રમાણે બહુ સાચું છે કે 18 કલાકે એક સ્ત્રીનો બળાત્કાર થાય છે એમ। એટલે આ આ બહુ જ આદર્શ સમાજના રૂપે પણ કહીએ તો પણ એ બિલકુલ યોગ્ય કે ગમે જ નહીં એવું પ્રકારનું આખું ચિત્ર છે। અને આ ચિત્રને સરખું કરવા માટે જેમ સુપ્રીમ કોર્ટના એક વકીલ છે જેમણે આ દોષી છે એ લોકોના કેસ લડી રહ્યા છે, એમણે એવું કહ્યું કે આ ગાંધીજીની વાત છે, અહિંસાના માર્ગની વાત કરી છે, પણ અહિંસા કેમ હવે યાદ આવે છે? જે ટાઈમે આ ઘટના ઘટી, નિર્ભયા ઉપર જે પ્રકારે વીત્યું તે વખતે આ વાત કેમ નથી યાદ આવતી એમ? એટલે ક્યાંક એવું છે કે પેલી લાલ આંખ કરવાની વાત છે તે તો થવી જ જોઈએ, અને જે પ્રકારે છોકરી સાથે થયું એ કોઈ પણ સ્ત્રી કે સમાજ કે કોઈ પણ પેરેન્ટ્સ, ભાઈ કે બેન કોઈ પણ છે તે માફ ના કરી શકે। સો બહુ જ આવકારદાયક અને સુંદર આખું ડિસિઝન એવું કહી શકીએ। કેવના આપણી સાથે છે, કેવના જે રીતે આ સમગ્ર ચુકાદો આવ્યો છે, સવાલ એ જ ઉઠે છે કે નિર્ભયા એક અને ચુકાદો ભલે આવ્યો, પરંતુ આવી તો કેટલી નિર્ભયાઓ છે જે દયનીય સ્થિતિમાં જિંદગી ગુજારીને આવી રીતે મોતને પણ ભેટી છે, ઘણી સુસાઇડ પણ કરી છે, ઘણી આત્મહત્યાઓ પણ કરે છે, જે રીતે બળાત્કારનો ભોગ બને છે, હત્યા પણ થાય છે। પછી આ સમગ્ર મામલાને, આ ચુકાદાને કઈ રીતે જોઈ રહ્યા છો? મારું એ કહેવાનું છે કે આપણે ઘણા બધા કેસીસ જોયા છે, ઘણા લોકોએ સુસાઇડ કમિટ કરી છે, ઘણા લોકો બહાર આવી નથી શક્યા। એ બધું કેમ થઈ રહ્યું છે? સોસાયટીના થિંકિંગના લીધે। સોસાયટી શું વિચારે છે કે છોકરીને આટલા વાગે બહાર ના જવું જોઈએ, અગર ગઈ તો આ કપડાં ના પહેરવા જોઈએ, છોકરી અગર બહાર ગઈ તો એની સાથે કોઈ છોકરાને જવું જરૂરી છે। આ બધું જ્યાં સુધી થિંકિંગ નહીં ચેન્જ થાય ત્યાં સુધી લોકો નથી ચેન્જ થવાના, અને પાછા એમાંથી લોકો કહે છે કે જેમ ગાંધીજીના રસ્તા પર જે કંઈ બી ગાંધીજીની વાત કરતા હતા તો એકદમ ખોટી છે, કારણ કે ઇક્વાલિટીની વાત કરતા હોઈએ તો ક્યાં ગઈ ઇક્વાલિટી આની અંદર? છોકરી અગર સરખી રીતે એને જેમ જોઈએ એમ ફરી ના શકે તો શું કામનું છે? બિલકુલ, સમગ્ર મામલા ઉપર આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં એક નિર્ભયાનો ચુકાદો આવ્યો છે, પરંતુ આવી કેટલી નિર્ભયાઓ હશે દેશમાં કે જેના કારણે દેશના એ માતા અને પિતા જે નિર્ભયાઓને એને કેટલું સહન કરવું પડ્યું હશે? વિનોદભાઈ, જે રીતે આ આ દલીલો જે થઈ હશે, કયા કયા મુદ્દાઓ ઉપર દલીલો થઈ હતી, અને હજી પણ આ જે રીતે દર વખતે થાય છે કે રિવ્યુ પિટિશન કરવી, ક્યુરેટિવ પિટિશન કરવી, દયા અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલવી, એમાં કેટલી દયા અરજીમાંથી ફાંસીની સજામાંથી રાષ્ટ્રપતિએ ઉમરકેદમાં પણ કરી છે, આ લોકોને શું થવું જોઈએ,
આખી એક જે લોની પ્રણાલી છે કે પહેલા ટ્રાયલ કોર્ટમાં એની દરેક પ્રકારના એના સાક્ષી પંચનામા, પછી એની પર જે એ વખતે એના સાક્ષીઓ તપાસ્યા હોય, એને પંચનામું કર્યું હોય હોય, સ્થળની તપાસ હોય, બાકીના બીજા બધા સાક્ષીઓને લીધા હોય, તો એ પ્રકારનો આખો ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલ્યો હોય અને એના આધારે એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયો હોય, તો કોઈ પણ કેસ જ્યારે સુપ્રીમ કોર્ટ ઓર્ડર કરે ત્યારે નીચેના દરેક પ્રકારના જે ટ્રાયલ સમક્ષ આવેલી બાબતો હોય એને પૂરેપૂરી જોવામાં આવે અને એ રીતે કરવામાં આવે. હવે એની આગળની વાત કરીએ તો રિવ્યુ પિટિશન અથવા તો ક્યુરેટિવ પિટિશન કે એ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની માગણી કરે, તો એક લોની આપણા બંધારણની પ્રોસેસ છે અને પ્રોસેસને દરેક વ્યક્તિ માટે અધિકાર છે, એ ચાહે ગુનેગાર છે. આજે આ ચુકાદાને હું લેન્ડમાર્ક ગણું છું, એને આવકારું છું, પણ એમ છતાંય જે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન છે, કારણ કે આજે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ સુપ્રીમ કોર્ટે પોતાનો નથી આપ્યો, સુપ્રીમ કોર્ટ એ પણ લોને બાઇન્ડ છે, કોન્સ્ટિટ્યુશન જે રીતે કહે છે એ રીતે સુપ્રીમ કોર્ટ એનું પાલન કરાવે છે. તો એ પ્રકારની રિવ્યુ પિટિશન કે ક્યુરેટિવ પિટિશન અથવા તો રાષ્ટ્રપતિ સમક્ષ જે દયાની માગણી છે, એમના હકો કુદરતી બંધારણગત મળેલા છે, એનો ઉપયોગ એ કરી શકે, એનો ઉપયોગ કરી શકે છે. પણ દરેકની મિત્તલ લાગણી તો હંમેશા એવી જ હવે રહી છે કે બસ હવે લટકાવી દો. જે રીતે બે આરોપીઓમાંથી એક સગીર હતો એ છૂટી ગયો છે અને એક સુસાઇડ કર્યું છે અને ચાર આરોપીઓને સજા મળી છે, હવે આવા લોકોને દયા અરજીનો લાભ મળવો જોઈએ? વ્યક્તિગત રીતે મને એવું લાગે કે બિલકુલ નહીં. દયા અરજી એટલે બંધારણે, આપણું બંધારણ બહુ સુંદર અને આદર્શ બંધારણ છે અને એ પ્રમાણે આ એક પ્રોવિઝન છે, એ અંતર્ગત એ રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરશે ને રિવ્યુ પિટિશન પણ એમની ફાઇલ થશે. પણ અગેઇન મુદ્દો એ છે કે કેટલી વખતે આવા, એટલે પેલું કહેવાય ને કે દર થોડા દિવસે આપણે છાપાઓમાં વાંચીએ છીએ કે અહીં બળાત્કારની ઘટના બની, આ થયું, 7 વર્ષની સજા, 6 વર્ષની સજા, 10 વર્ષની સજા. પણ આનાથી પેલા જે સમાજમાં જે સ્ટ્રોંગલી મેસેજ બેસવો જોઈએ ને કે ના બસ હવે આ નહીં ચાલે, એમ એ વસ્તુ નથી થતી. અહીંયા આગળ આ એક ઘટના થવાથી જે વિકૃતિ સાથે જે માણસો આ સમાજમાં જીવી રહ્યા છે ને, મને એવું લાગે છે કે એને બહુ સ્ટ્રોંગ એક મેસેજ જશે. એટલે એ પણ એટલું જ સાચું છે કે વિકૃતિ એનામાંથી આ ઘટના બનવાથી અથવા ફાંસીની સજા થવાથી તરત નીકળી જવાની છે એવું નથી થવાનું, પણ હા એ વિચારતા તો ચોક્કસ થશે. એટલે હું તો પર્સનલી વ્યક્તિગત રીતે એક સ્ત્રી હોવાના નાતે પણ એ નિર્ભયા સાથે જે ઘટના બની ને એને ખાલી વિચાર કરીએ ને તો એ આપણા રૂવાડા, નોટ ઓનલી સ્ત્રી પણ એ દરેકે દરેક સમાજમાં રહેતો વ્યક્તિ જે આ સમજી શકે છે ને, એને બધાને રૂવાડા ઊભા થઈ જાય. એ વખતે કેટલું બધું જનૂન બધાના મનમાં હતું અને આ એક પ્રોપર અને બરાબર જે બધા જ લોકો નિર્ભયાના માટે મહેનત કરી છે ને બધાના માટેનો આ ચુકાદો છે, એટલે મને નથી લાગતું કે એને માફી મળવી જોઈએ એમ. અને દરેક વ્યક્તિ એ સભાન છે જે શું કરી રહ્યા છે એમ, એટલે અને એ સભાન છે તો એને સજા થવી જોઈએ એમ, એ 100% એ વસ્તુ સજા થવી જોઈએ. પરંતુ જે રીતે ફાંસીની સજા મળી છે ખેવના, એક મુદ્દો ત્યાં પણ ઉપસ્થિત થાય છે કે સગીર અને એની જે ઉંમર જો જોઈએ બધાની, તો એક એવી ઉંમર હતી કે જે યુવા વર્ગ કહી શકાય, એમણે ભૂલ પણ કરી છે. વકીલે, એમણે જ્યારે બચાવ પક્ષના વકીલે એક એવી દલીલ પણ કરી કે કાયદો છે એ સુધારવા માટે છે, એટલે બાકીની ઉંમરમાં કઈ રીતે પોતે સુધરી શકે, પરંતુ એને ફાંસીની સજા આપવા એ એટલું વધારે પડતું છે. શું 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 તમારું શું માનવું છે? મારા હિસાબથી અગર મિસ્ટેક કરી છે તો એ ભુગતવી જ પડશે. અને રેપ એક નાની મિસ્ટેક નથી. એ યંગસ્ટર્સમાં અત્યારે એવું ચાલી રહ્યું છે કે ચલો ભૂલ કરી છે તો માફ કરી જ દેશે, પણ આ વસ્તુ પર હું એકદમ અગેન્સ્ટ છું. કારણ કે રેપ એક નાની વસ્તુ નથી, એને એમાં એજ ના જોઈ જાય. આપણે જોવા જઈએ તો એક ખોટું જ કહેવાય, બહુ મોટી વસ્તુ કહેવાય. બિલકુલ બિલકુલ, કારણ કે સ્ત્રીને જ એ દરેક વસ્તુ છે એનું જે સહન કરવું પડે છે એની જિંદગી ભર એને યાદ રહેતું હોય છે. વાત સાચી છે. વિનોદભાઈ તમે કઈ કહેવા માંગો? આ કેસ એ માત્ર ખાલી બળાત્કાર સાથે સંબંધિત નથી. ખરેખર તો બેને કહ્યું કે બળાત્કાર, ખરેખર તો આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. અને માત્ર બળાત્કાર નાખી અને માનસિક અસામાજિકતા, વિકૃતિ જેટલા શબ્દો આપો એટલા ઓછા પડે એવું છે, તો એ પ્રકારનો કેસ છે. ખરેખર તો એ વકીલોને ગાંધીજી સાથે આ વસ્તુને સરખાવતા એક શરમ આવી છે કે ક્યાં ગાંધીજીની વિચારધારા, ક્યાં ગાંધીજીએ શું કર્યું હતું, ગાંધીજીએ પોતાનું આચરણ આવું કરવાનું કર્યું હતું. તો ગાંધીજીની વાત સાથે આ વસ્તુને જોડવી એ પણ એક શરમજનક ઘટના છે. એટલે આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે, માત્ર બળાત્કાર નથી. એટલા માટે આ ફાંસીની સજા એ પર્યાપ્ત, એટલે ઘણી બધી બરાબર છે એમ કહી શકાય. વિનોદભાઈ, જે રીતે આજે જસ્ટિસ કાજુએ એક ટ્વીટ કર્યું છે, મેં ટ્વીટ વાંચ્યું, એમાં બિલકિસ બાનોનો ઉલ્લેખ કર્યો છે
એમણે એવું ટ્વીટમાં કર્યું છે કે બિલકિસ બાનુ કેસમાં પણ સજા આવી રીતે જ થવી જોઈતી હતી. એક સાચી વસ્તુ કહું ને તો કાયદા પર પણ એક જનતાનું પ્રભુત્વ બને છે. દરેક કેસમાં એટલું મહત્વ આપવામાં આવતું નથી જેટલું નિર્ભયા કેસમાં આપવામાં આવ્યું. આજે ગુજરાતમાં બળાત્કારના આંકડાઓ લઈ લો, ઇવન બીજા રાજ્યોમાં લઈ લો કે આખા ભારત દેશના આંકડાઓ લઈ લો, તો એ દરેક સ્ત્રી પર બળાત્કાર થાય એ નિર્ભયાથી કમ નથી. એ બધાને એક સરખી સજા મળવી જોઈએ. કદાચ 2012માં નિર્ભયાની ઘટના બની, એના 5 વર્ષમાં અનેક રેપ થઈ ગયા, એના પછી આજે આ ચુકાદો આવે છે. તો ખરેખર તો ડીલે જસ્ટિસ એ પણ આપણી એક મોટી ચિંતા છે. તો હકીકતમાં એવું નથી કે કાયદો બધા, એટલે કાયદો બધા માટે ઇક્વલ હોવો જ જોઈએ. જસ્ટિસ કજ્જુએ જે કહ્યું એમનો ઉઠવું જોઈએ એ રીતે, દરેક જાતિ દરેક દરેક વ્યક્તિ માટે ઇક્વાલિટી હોવી જોઈએ, બિલકુલ હોવું જોઈએ. અને ઘણી વખત એને મીડિયા ટ્રાયલનો પણ લાભ મળતો હોય છે ઘણાને. આપણે દર્શક મિત્રો આ મુદ્દા ઉપર આવશું. બીજું કે કેટલીક મહિલાઓ બળાત્કારના કાયદાનો મિસયુઝ પણ કરે છે, એ મુદ્દા ઉપર પણ આવશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહામંથનમાં હવે લટકાવી દો, પરંતુ સવાલ તમામ પાસાઓને આપણે આવરી લેવાનું છે. આપણી સાથે ત્રણેય મહાનુભાવો જોડાયેલા છે. મિત્તલ, જે રીતે વાત થઈ નિર્ભયાની, અને એ પહેલા આપણે એ પણ વાત થઈ કે એવી ઘણી નિર્ભયાઓ છે કે જેનો ઉલ્લેખ સુધા પણ થયો નથી, પરંતુ દર્દ એટલો ને એટલો આ દેશની એવી યુવતીઓને થયો છે અને થતો રહ્યો છે. પરંતુ ઘણી જગ્યાએ બળાત્કારના કાયદાનો મિસયુઝ પણ થાય છે, જે રીતે મહિલાઓ કરી રહી છે. 2 વર્ષ પછી બળાત્કારની ફરિયાદ કરવી અને એનો પણ એટલી જ હદે મિસયુઝ ઉપયોગ કરવો, એ પણ આપણા જ કાનૂનમાં છે અને એના કારણે ઘણા સજાઓ પણ ભોગવી રહ્યા છે. શું કહેશો? એ વાત બહુ જ સાચી છે કે આ થઈ રહ્યું છે, પણ હું એવું પણ કહીશ સામે કે એ મિસયુઝ થવાનું જે પ્રમાણ છે તે એટલું મોટું પણ નથી કે જેના કારણે આ, અને બીજું મિસયુઝ કોઈને કેમ કરવું પડતું હોય છે એ બધામાં, એટલે ઓફકોર્સ આ બધી બાબતોમાં એવું કહેવામાં આવતું હોય છે કે એક સ્ત્રી છે એટલે એ તરફદારી કરી અને વાત કરતા હોય એવી રીતના. તરફદારી તો એટલે સ્વાભાવિકપણે થઈ જાય, પણ છતાં બી હું તો સ્પષ્ટપણે માનું છું કે એ મિસયુઝના કિસ્સા છે ને, એ કોઈએ મિસયુઝ કરવો જ કેમ પડે છે, એ સિચ્યુએશનમાં જવું જ કેમ પડે છે સ્ત્રીને, એ સૌથી પહેલાં વિચારવાની જરૂર છે. અને એની પાસે કોઈ હથિયાર નહીં બચતું હોય ને, કદાચ ત્યારે એ જતી હશે. કોઈ કિસ્સા એવા પણ હોઈ શકે કે કોઈ હથિયાર નહીં બચતું હોય ત્યારે કરતાં એવા કોઈ કેસમાં જેમાં બ્લેકમેલ કે એવા પર્સપેક્ટિવથી વિચારતી હશે. પણ 100% હું એવું ના કહી, 100% નહીં, હું 50% કે 60% પણ એવું ના કહી શકું કે મિસયુઝના કિસ્સા, મોટાભાગના કિસ્સામાં એ થાય છે અને એ ભોગ બને છે, એટલા માટે એને આ જવું પડે છે એમાં. પણ સમાજે બંને તરફી વિચારવાની જરૂર છે, એને પણ એ ફ્રીડમ અને એને આ દિશામાં જવું જ ના પડે ખોટું કરવા માટે, એવા સમાજનું નિર્માણ થાય એવું આપણે ઈચ્છીએ આના માટે તો. એમ બિલકુલ કેવું ને, જે રીતે વાત થઈ રહી છે તમામ સ્ત્રી અને પુરુષ, એટલે કે અત્યારે દીકરીઓને પણ એટલો જ મહત્વ આપવો જોઈએ જેટલા દીકરાનો આપવો જોઈએ, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે એ હદે સ્વીકારતા તૈયાર નથી થયો. શું માનો છો આ આ સમાજનું જે છે એક પાસું? હું એ કહેવા માંગીશ કે તમે જેમ કહો છો કે ઇક્વાલિટીની વાત કરી રહ્યા છીએ, તો ઇક્વાલિટી નથી આવી રહી એટલા માટે કારણ કે પેરેન્ટ્સના મનમાં એક ડર બી હોય છે. આ જે નિર્ભયાનો કેસ થયો એની સાથે સાથે કેટલા એવા કેસીસ થયા છે, એટલે ખાસ કરીને દીકરી પર એક્સ્ટ્રા ધ્યાન આપે છે પેરેન્ટ્સ, અને એટલા માટે થઈને એને રેસ્ટ્રિક્શન્સમાં રહેવું પડે છે જે પ્રોપર ના કહી શકાય, જેની ઇક્વાલિટી ના કહી શકાય. પણ પેરેન્ટ્સની બી આમાં ભૂલ નથી, કારણ કે જે કંઈ બી બનાવ બની રહ્યા છે એમનાથી એમને ડર તો લાગવાનો જ છે. એકચ્યુઅલી કેવું છે કે સમાજમાં, એટલે સ્ત્રી અને પુરુષ બંને સમાજના અભિન્ન અંગ છે. બંનેની કેટલીક, એટલે શારીરિક રીતે જોઈએ, માણસ તો બંને છે, પણ કેટલાક દૈહિક જે ફેરફારો એ બંનેને આપવામાં આવ્યા છે, અને એના કારણે પછી ધીરે ધીરે જે કામનું ડિસ્ટ્રીબ્યુશન પણ, વિભાજન પણ જે પ્રમાણે થયું એ પ્રમાણે ક્યાંક સ્ત્રીને જે નબળી ધીરે ધીરે જે રીતના કહેવામાં આવી, અને પછી આપણા શાસ્ત્રોથી લઈને બીજા બધામાં પણ જે રીતે પ્રતિપાદિત થયું એમ, એટલે મા બનવાની ક્ષમતા એ સ્ત્રીને જ છે એમ, એટલે એને અદ્ભુત વાત છે કે એ સર્જન કરી શકે છે એમ, એટલે પણ એની સાથે એને નબળી માનવામાં આવી અને એની સાથે એ આ બધા નાજુક
નાજુક વસ્તુ એની સાથે જોડાઈ, એટલે પેલું કહેવાય ને એની સુરક્ષિતતાની એટલી બધી ચિંતા થવા માંડી કે એને બહાર જવા માટેની વાત આવે ક્યાંય પણ તો એકલી જશે તો એની સાથે આ ભય સ્થાન હોય એમ. એટલે અને સમાજમાં આગળ પણ કવિએ પ્રમાણે વિકૃતિ અને વિકૃત માણસો છે એનાથી આને બચાવવાની વાત એની અંદર આવી ગઈ. ઇક્વાલિટી ત્યાં છે કે બાળક જન્મે છે ને ઘરમાં ત્યારથી જ એને સારા સંસ્કાર, એટલે મારું બાળક એટલે છોકરો હોય છે ત્યારથી જ હું એને સ્ત્રીના સન્માનની વાતના પાઠ હું ભણાવું ને વ્યવસ્થિત રીતે, અને એની બહેનનું સન્માન પણ એને કઈ રીતે કરવાનું છે એ જો હું શીખવવા માંડીશ ને તો મને એમ લાગે છે કે આ પ્રકારની ઘટનાઓ બનવાનું ઘણું ઓછું થશે. એટલે કુટુંબમાં પણ કુટુંબ જ એ છે, પરિવાર જ છે જે સારા સંસ્કારોનું સિંચન કરીને સારા નાગરિકો બનવાની પાઠશાળા સૌથી પહેલી એ છે. ત્યાં દરેક માં અને બાપ બંનેની ફરજ બિલકુલ ત્યાં બને છે. વિનોદભાઈ, જે રીતે સમગ્ર આપણે સમાજની વાત કરી રહ્યા છીએ અને ખાસ કરીને આ ચર્ચા એટલા માટે આપણે કરી રહ્યા છીએ કે આજે જે કેવાય વાત કરી કે દરેક દીકરીનો બાપ ક્યાંક ને ક્યાંક અંદર ડરતો હોય છે, અને ડર એટલા માટે હોય છે કે એની જોડે દીકરી છે, એટલા માટે જ કદાચ સમાજનું આજે પણ છોકરાઓનું વર્ચસ્વ છે એ વધારે જોવા મળી રહ્યું છે. શું કહેશો? બિલકુલ, એક લાઈનમાં પહેલા વાત કરીશ કે જે મિત્તલે વાત કરી એની સાથે હું સંમત છું કે જે કાયદાના મિસયુઝની વાત થઈ આપણે. હવે ખરેખર તો દરેક કાયદાનો મિસયુઝ થાય છે, એવું નથી કે માત્ર રેપના કાયદાનો મિસયુઝ થાય છે. જે કાયદો આપણને અનુકૂળ લાગે છે એના મિસયુઝની બૂમાબૂમ બજારમાં થાય છે કે ભાઈ આ કાયદો મને નુકસાન કરતા છે, એટલે એની બજારમાં વધારે પડતી વાત થાય છે. હકીકતમાં તો તમે પોલીસ કક્ષાએથી જુઓ, ફોર્જરી જુઓ, દિવાની દાવા જુઓ, દરેકમાં કાયદાનો મિસયુઝ થાય છે, પણ એના પર કોઈ રિસર્ચ નથી થતું. ખરેખર આપણી એજ્યુકેશન મેથડ એવી હોવી જોઈએ કે જેમાં પીએચડી વર્ષો પહેલાના ઇતિહાસ પર થયા કરે છે, પણ જે સમાજના કરંટ ઇસ્યુ છે એના પર પીએચડી અથવા એના પર સ્ટડી થતો નથી. એક વસ્તુ એ. બીજી વસ્તુ તમે જે કહ્યું કે ભૂલી ગયો ફરીથી, જે બે દીકરી અને દીકરાની જે રીતે, બિલકુલ સમાજમાં એકદમ એના માટે આખી જે સમાજની વ્યવસ્થા જવાબદાર છે. એક બાપ પોતાના દીકરા કે દીકરીથી ડરે છે એવું નથી. હકીકતમાં 2006 ચુકાદો આવ્યો કે દીકરી એ પ્રોપર્ટીની માલિકની હકદાર છે, વારસાઈ હકદાર છે. 2006 પહેલા આવું નહોતું. તો એ સંજોગોમાં દીકરી જ્યારે ઘરમાંથી નીકળે છે ત્યારે એની પ્રોપર્ટીમાંથી એનો હક બહાર જાય છે, દરવાજાની બહાર. એ સામા પક્ષે જાય છે ત્યારે એની પ્રોપર્ટીનો માલિક એનો પતિ બને છે. એનો પતિ જ્યારે એક્સપાયર્ડ થાય ત્યારે એને વારસામાં મિલકતનો થોડોક પણ હક મળે છે. તો ખરેખર તો આર્થિક એને જે માલિકી પણ નથી મળ્યું, પ્રોપર્ટીની હિસ્સેદાર નથી બનાવી, એક આર્થિક પાસું એનું જવાબદાર છે. એને એજ્યુકેશન ઓછું મળ્યું, આર્થિક પાસું જવાબદાર છે. આ બધા કારણોસર દીકરીઓ દબાયેલી છે, સ્ત્રીઓ દબાયેલી છે, અને એના કારણે એ સમાજમાં એ લોકોનું શોષણ થાય છે. બિલકુલ મિત્તલ, જે રીતે નિર્ભયાને ન્યાય મળ્યો છે એવું આપણે માની લઈએ, કારણ કે પરંતુ જે જિંદગી ગઈ અને જે રીતે આખી આ કેટલી નિર્ભયાઓ હશે આ દેશમાં કે જેને મીડિયા ટ્રાયલનો લાભ ન મળ્યો હોય તો ન્યાય નથી મળતો, અને બહુ જ લાંબી પ્રોસેસ હોય છે. અને ખાસ કરીને જ્યારે એમાં વીવીઆઈપી જ્યારે આરોપી હોય ત્યારે હંમેશા છૂટી જવાના ચાન્સ વધી જતા હોય છે. એના માટેનું સરકારે ભલે કાયદો બધા માટે સરખો છે, આપણે વાત કરીએ છીએ કાયદો, પણ જે લૂપ્સ હોય છે એ લૂપ્સ વધી જાય છે. એના માટેની કોઈ પીડા છે એ જ માને કે એ જ ભાઈને કે એ જ પિતાને જ ખબર હોય કે પોતાની દીકરી ઉપર વસી હોય, ત્યારે આવી નિર્ભયાઓનું શું? એકચ્યુઅલી છે ને આ બધામાં બહુ સાચી વાત છે કે નિર્ભયાના કેસમાં સમાજનું સૌથી મોટું પ્રેશર આવ્યું અને એની સાથે સાથે મીડિયાએ પણ બહુ અદ્ભુત રીતે સપોર્ટ કર્યો એમ. અને કદાચ એ જ પ્રેશરના કારણે આ આખી ઘટના, જોકે નિર્ભયાના કેસમાં આપણે એવું ચોક્કસ કહી શકીએ કે નોટ આ ફક્ત બળાત્કાર નહોતો એમ, આની સાથે બીજી બધી યાતના એમ, એટલે રાક્ષસી વૃત્તિ જેને કહી શકીએ ને એ વૃત્તિ સાથે આ કરેલું કૃત્ય હતું જેને આપણે માફ જ ના કરી શકીએ. પણ બીજા પણ જે પણ બળાત્કાર થાય છે કોઈ પણ સ્ત્રી ઉપર કે કોઈ પણ છોકરી ઉપર, તો એ પણ એ રાક્ષસી વૃત્તિથી બીજું બિલકુલ ઓછું નથી. પણ બહુ જ સાચી વાત એ છે કે એ આખી ઘટનાને આખો સમાજ જો જાગૃત થઈને સપોર્ટ કરે છે ને, તો આમાં કોઈ વીઆઈપી હોય કે કોઈ પણ એક્સ વાય ઝેડ માણસ આની અંદર ઇન્વોલ્વ હોય ને, તો એ સજામાંથી બાકાત નથી રહી શકતો. આમ એ કહીએ છીએ કે આપણે લોકશાહી દેશ છે, લોકશાહી આપણે સ્વીકારી છે અને લોકો એટલે આપણે બધા અવાજ કરી શકીએ છીએ. તો મને એમ લાગે છે કે સમાજ સાથે આપણા બધાની એ નિસ્બત હોવી જોઈએ, કેમ કે આપણે સુંદર સમાજનું નિર્માણ કરવું હશે અને સુંદર સમાજમાં રહેવું હશે, મારી દીકરી પણ એકદમ નિર્ભય થઈને બહાર ફરી શકે એવું મારે એવી કલ્પના હું સેવતી હોઉં ને એવો સમાજ મને જોઈએ છે, તો પછી મારે હરેક
આવી કોઈ ઘટના એ ફક્ત બળાત્કાર ને કેમ, બળાત્કાર ને શું કામ, કોઈ પણ એવી ઘટના કે જે સામાન્ય રીતે કાયદાની રૂએ અમાન્ય છે એ ના જ થવી જોઈએ, એવા દરેક કેસમાં સમાજ તરીકે મારે બહાર આવવું જોઈએ, મારે વાત કરવી જોઈએ, મારે બોલવું જોઈએ કે ના આ નહીં ચાલે, બસ હવે સ્ટોપ. આ જે છે ને તે થાય ને તો મને એમ લાગે છે એવી હરેક વ્યક્તિ, હરેક એટલે નોટ ઓનલી બળાત્કાર પણ દરેક એવા કિસ્સાઓમાં જેને ન્યાયની ખરેખર જરૂર છે એને ન્યાય મળશે, જવાબદાર ન્યાયતંત્ર પણ એ પ્રકારે વિચારતું થશે અને મીડિયાથી લઈને બધા જ એમાં સાથે આવતા થશે. બિલકુલ, સમયનો અભાવ છે એટલે અહીંયા આપણે ચર્ચાને વિરામ આપશું. વિનોદભાઈ, મિત્તલ અને ખેવણા ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલ એ થાય છે કે નિર્ભયા કાંડમાં જે રીતે સજા થઈ, કોર્ટમાં તાળીઓના ગગડાટથી ગુંજ્યો, પરંતુ આવી કેટલી નિર્ભયાઓ કે જ્યાં વીવીઆઈપી જે પોલિટિકલ આરોપીઓ હોય છે અને વીવીઆઈપી આરોપીઓ હોય છે એ છૂટી પણ જતા હોય છે, પરંતુ સવાલ હજુ પણ એ છે કે આજે પણ દીકરી બહેન એ સેફ રીતે નીકળી શકે છે રાત્રે, એને હંમેશા ડર કેમ હોય છે? આપણો સમાજ કેમ નથી બદલાતો? આપણે સમાજમાં જે વિકૃતિ છે, યુવાનોમાં જે વિકૃતિ ભરાય છે, જે સંસ્કારો છે એ રેડવાના બદલે આપણે જે રીતે એને સ્વચ્છતામાં, સ્વતંત્રતાને સ્વચ્છતામાં ફરીએ ફેરવીએ છીએ, શું આનું આ કારણ છે? આ તમામ મા બાપે પણ વિચારવું જોઈએ કે પોતાના દીકરાને પણ સંસ્કાર આપે, કારણ કે સમાજમાં વિકૃતિ હશે ત્યારે આવા કેસ બનતા રહેશે, અને એને જ્યારે ફાંસીના લટકતા જોશે જ્યારે મા બાપ, ત્યારે પોતાના દીકરાને ભલે ભૂલ થઈ હોય પરંતુ એનો સજા તો એને મળવાની હોય છે, આથી એને પણ દર્દ થાય છે અને એ યુવતીને તો દર્દ અકલ્પનીય હોય છે, ત્યારે સમાજે પણ જાગવાની જરૂર છે. આજે બસ આટલું જ, ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો, તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.